કેવા કેવા પરિવર્તનો કર્યા છે પ્રમુખ સ્વામી મહારાજે. પ્રમુખ સ્વામી મહારાજ મહુવાથી સારંગપુર જઈ રહ્યા હતા. ઈસવીસન 1979 નું વર્ષ હતું અને સ્વામી શ્રી ત્યાં જતા હતા ત્યારે તળાજા ગામના બે બ્રાહ્મણ હરિભક્તોએ વિનંતી કરી, સ્વામી અમારા ગામમાં થઈને જજો, અમારા ગામમાં વચ્ચે પધરાવણી કરતા જજો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, વાંધો નહીં, તમારા ગામમાં આવીશું, પણ સમયની બહુ ખેંચ હશે, કારણ કે અમારે સારંગપુર છેક પહોંચવાનું છે મહુવાથી, અને ગ્રહણ છે, અમારે ત્યાં ગ્રહણ સુધીમાં પહોંચવું છે, ચંદ્રગ્રહણ છે. ત્યારે પેલા બે બ્રાહ્મણ ભક્તો કહ્યું, સ્વામી અમારા ગામમાં એક માથા ભારે, એક જરા બરાબર વ્યસની, સ્વભાવ પણ બહુ ભારે છે, કડક સ્વભાવના છે, એનું પરિવર્તન કરતા જજો, એમને ખાસ આશીર્વાદ આપતા જજો, એમનું કંઈક કરતા જાઓ. આ પહેલાં પણ એમણે આ વાત વારે વારે કરી હતી. પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુરના માર્ગે ગાડી વાળી, ત્યાં સુધી તળાજા જવાનું નક્કી નહોતું, અને પછી સારંગપુર જતા પહેલાં સ્વામીશ્રીએ કેવડાવી દીધું આગળ એક ગાડી જતી કે અમે તળાજા આવીએ છીએ. સ્વામીશ્રી તળાજા પહોંચ્યા, એ હરિભક્ત જે બ્રાહ્મણ હરિભક્તો હતા એ ગામના પાદરમાં રાહ જોતા ઊભા હતા. પ્રમુખ સ્વામી મહારાજને એ ઘર સુધી લઈ ગયા જ્યાં એમને લઈ જવા હતા. ત્યાં જઈને ગયા તો ત્યાં જેમનું એ વાત એમનું જે જેમની એ વાત કરી હતા એ ભાઈ હાજર નહોતા. એ ક્યાં હતા તો એ શરાબ પીને દારૂ પીને ગામના એક થિયેટરમાં બાકડા ઉપર અંદર સૂતા હતા, સવારે લગભગ આશરે 9 વાગ્યાની આસપાસ. એટલે આ બંને જે હરિભક્તો હતા એ એમને થિયેટરમાંથી ઉઠાડી લાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં એમના ઘરમાં બેઠા હતા એના બારણા સુધી લઈ આવ્યા, બારણા આગળ ઊભા રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજ અંદર સોફામાં બેઠા હતા, પણ આ ભાઈ બારણાની અંદર ન આવે. એમણે કહ્યું, સ્વામી હું અંદર નહીં આવું. સ્વામી બાપાએ કહ્યું, આવો દરબાર અંદર આવો, આવો આવો આવો. તો કે ના સ્વામી હું અંદર નહીં આવું. કે અંદર આવવામાં વાંધો શું છે? કે સ્વામી મેં દારૂ પીધો છે, અને દારૂ પીધા પછી જ્યારે નશામાં હોઈએ ત્યારે સંતને ન મળાય. સ્વામી કે તમને આટલું તો ભાન છે એટલે તમને નશો નથી, અંદર આવો અંદર આવો અંદર આવો. એમને અંદર બોલાવ્યા, અંદર બોલાવીને બાપાએ ધબો માર્યો. ધબો મારી બાપાએ કહ્યું કે અમે ખાસ તમારા માટે જ આવ્યા છીએ. ગળગળા થઈ ગયા કે હું તો સ્વામી અધમ જીવ છું, પાપી જીવ છું, હું તો સાવ વ્યસની જીવ છું, અને મારે ત્યાં આવવાની આપે કૃપા કરી, કેમ આવવાનું થયું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, માત્ર તમારું વ્યસન છોડવા માટે, તમારા સ્વભાવ મુકાવવા માટે, તમારું પરિવર્તન કરવા આવ્યા છીએ. તો ચાલો તમે આ કંઠી ધારણ કરો, હાથમાં જળ લો અને પ્રતિજ્ઞા લો. આ ભાઈ હું નામ હમણાં આપું છું, પણ એમના મોઢેથી આ બધી વાત સાંભળેલી. એમણે કહ્યું કે મને હાથમાં પાણી પ્રમુખ સ્વામી મહારાજે આપ્યું, એમણે કંઈક બોલીને મારી પાસેથી વચન લેવડાવ્યું, પાણી મુકાવડાવ્યું, મારા ગાળામાં કંઠી મૂકી અને મને આશીર્વાદ આપીને કહ્યું, આજથી તમારે વ્યસન ગયું. પણ આજથી બે બાબત તમારે ધ્યાનમાં રાખવાની, એક શરાબ નહીં પીવાનું, વ્યસન નહીં કરવાની, મારામારી નહીં કરવાની, હિંસા નહીં કરવાની, બંદૂક હાથમાં નહીં લેવાની, તલવાર હાથમાં નહીં લેવાની. સ્વામી આ તો અમારું જીવન કહેવાય, આના સિવાય તમે જીવી ન શકીએ. એકાદ બે માણસને હાંજ પડે ડીબીએ નહીં ત્યાં સુધી અમારી તો સાંજ પૂરી ન થાય. એ બધું આજથી બંધ. અને પ્રમુખ સાહેબ મારા તો થોડી વાર થોડી ક્ષણ ત્યાં રોકાઈ, એમને તો સારંગપુર જવું હતું. એ નીકળ્યા, એમની એમ્બેસેડર કાર હતી, કાર આ ભાઈના ઘરની બહાર દરવાજાની બહાર નીકળી અને ત્યાં સુધી એ કહે છે કે હું પ્રમુખ સાહેબ મને મૂકવા ગયો. અને કાર ગઈ, એની ધૂળની ડમરીઓ ઉડતી હતી, એ ઉડરીઓ ઉડતી ડમરીઓ સામે હું જોયા કરું કે આ શું થઈ ગયું, આ શું થઈ ગયું. મારા ઘરે આ સાક્ષાત ભગવાન પધાર્યા, મારા ઘરે સાક્ષાત ભગવાન આવીને મને આવા આદેશો આપ્યા અને હવે હું એનું પાલન ન કરું. એટલે એમના ઘરના ઉપરના માળે જ્યાં મયખાનું હતું, જ્યાં દારૂઓની બોટલ પડી, દારૂની જાત જાતની બોટલો પડી રહી હતી, ત્યાં ઉપર ગયા અને એક પછી એક દારૂની બોટલ પછાડી પછાડીને ફોડવા માંડ્યા. એમના પત્ની નીચે હતા, એમના પત્નીને એમ થયું કે આજે વધારે પડતો પીવાઈ ગયો છે, એટલે તોફાને ચડ્યા છે. એટલે ઉપર આવ્યા અને કહેવા માંડ્યા કે તમે બહુ પી લીધો છે, આવું તોફાન ન કરો, આવી બોટલો ફોડો નહીં, પાછા તમે માગશો ત્યારે બોટલો મળશે નહીં. એટલે એ કે જો સાંભળો, આજે આ તોફાન નથી, આજે આ શાણ પણ ભરી એક બહુ જ મોટી પ્રતિજ્ઞા લીધી છે અને પ્રમુખ સ્વામી મહારાજે મને પ્રતિજ્ઞા આપી છે, આજ પછી આ એકેય બોટલ મારે ખપની નથી. ત્યાંને ત્યાં બધી બોટલ ફોડી નાખી અને પછી એ નીચે ઉતરતા નીચે ઉતર્યા અને એમના પત્નીને આખી વિગતપૂર્વક વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજે આવીને મને પ્રતિજ્ઞા આપી છે. ત્યાર પછી એક જ અઠવાડિયા પછી એક ગામની થોડેક દૂર
એક ઇલેક્શન હતું અને ઇલેક્શનમાં જરા સક્રિય કાયમ રહેતા હતા. મેં એમને તે દિવસે નક્કી કર્યું મારે ઇલેક્શનમાં જવું નથી, કારણ કે હું ઇલેક્શનમાં સક્રિય થઈશ તો મારાથી મારામારી થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજ મને ના પાડી છે તારે હાથમાં શસ્ત્ર નહીં ઉપાડવાનું, એટલે એઓ ઇલેક્શનમાં ગયા નહોતા. પણ ઇલેક્શનની આગલી રાત્રે જ્યારે બધા પ્રચારક બધા ભેગા થયા હોય તો એમાં એકે રાત્રે તો હું ઘરે સૂતો હતો, તે સમયે કોઈ કહેવા માટે આવ્યું કે તમે તાત્કાલિક ચાલો, ધીંગાણું થયું છે અને ધીંગાણામાં તમારા ભત્રીજાને કોઈકે તલવાર મારી છે કે બંદૂકની ગોળી મારી છે. અને એ કે હું રાત્રે 2 વાગે સૂતો હતો, એમાંથી મને આવી રીતે ઉઠાડ્યો, આવા સમાચાર આપ્યા, જનૂન ચડી ગયું. મેં તાત્કાલિક મારી બંદૂક કાઢીને હું બહાર નીકળ્યો. એક ટ્રક જતી હતી, ટ્રક વાળાને ઉભો રાખ્યો અને ટ્રક ઉપર ચડી બેઠો અને કે ચાલ હું કહું ત્યાં લઈ જા આ ટ્રક. એટલે ટ્રક વાળો ત્યાં જ્યાં ધીંગાણું થયું હતું ત્યાં લઈ ગયો અને મેં ત્યાં ટ્રક ઉપરથી જ બૂમો પાડી કે આ મારા હાથમાં બંદૂક છે, આ કોઈની સગી થવા નથી, જેની તાકાત હોય સામે આવી જાઓ, હું એક એકને ઢાળી દઈશ. અને એ વખતે એ સમયે આ બે પેલા બ્રાહ્મણ ભાઈઓ એ ત્યાં હતા, હાજર હતા. એને થયું કે આ બાપુ શું કરે છે, પ્રમુખ સ્વયંમાં જે ના પાડી હતી હિંસા નહીં કરવાની અને હાથમાં બાપુ બંદૂક લઈને ઉતર્યા, આ તો કેટલાય ગાળી દેશે, એટલે દોડ્યા. એટલી વારમાં તો બાપુ કુદાકો મારી નીચે ઉતર્યા. સામે ઇન્સ્પેક્ટર ગાંધી, ભાવનગરના પોલીસ ઇન્સ્પેક્ટર, એ સાથે હતા. એની સાથે એનો શાર્પ શૂટર હતો. ઘણા સમયથી આ વ્યક્તિ કોઈ વાંકમાં આવે તો એની ધરપકડ કરવી એવી રાહ જોતા હતા. આજે ધરપકડનો ચાન્સ હતો, એના હાથમાં બંદૂક હતી, એ બંદૂક પાછા કોઈકને મારવા માટે તૈયાર થયા હતા અને આમને ધરપકડ કરવા બદલે સામે સામે બંદૂકના નામે ગોળી મારવાનો ચાન્સ હતો. જેથી આ કાયમ માટે એક એવું તત્વ જેને આપણે માથાભારે તત્વ કહેવાય, એ માથાભારે તત્વનું સોલ્યુશન આવી જાય. આવો બધો જબરજસ્ત એક ત્રાગડો રચાયો. એટલે ઇન્સ્પેક્ટર ગાંધીએ ના શાર્પ શૂટર પોલીસને કહ્યું કે ફાયર, એમ કે તમે એને ફાયર કરો, અત્યારે હાથમાં બંદૂક છે તો આપણી પાસે એક તક છે જેને આપણે એન્કાઉન્ટર કહેવાય, આ એન્કાઉન્ટર કરવાની તક છે, યુ ફાયર. અને પેલા શાર્પ શૂટરે ફાયર કર્યું. એ વખતે પેલા બે બ્રાહ્મણ એમની પાસે દોડ્યા કે બાપુ તમે હાથમાં બંદૂક લીધી છે, પ્રમુખ સ્વામી મહારાજે તમને પ્રતિજ્ઞા આપી છે, તમારે આવું ન કરાય, બંદૂક મૂકી દો. અને આ બાપુએ બંદૂક ફગાવી દીધી. મને એકદમ કે આ એમને પોતે અમને કહેલી વાત કરું છું, એ કે મને એકદમ યાદ આવ્યું પ્રમુખ સ્વામી મહારાજનું મુખારવિંદ. અરે એવું નિર્દોષ મુખારવિંદ, એમને મેં પ્રતિજ્ઞા આપી હતી, હવે મારે આવી હિંસા કરાય, મેં બંદૂક ફગાવી દીધી. એ વખતે શાર્પ શૂટરને ફરીથી ઇન્સ્પેક્ટર ગાંધીએ કહ્યું કે ફાયર, આમના હાથમાં બંદૂક નથી, આ ભાગી જશે હમણાં, અને અત્યારે આપણે આ વાતનો ફેંસલો લાવી દઈએ, ફાયર. 11 રાઉન્ડ છોડ્યા અને આ વ્યક્તિ એ ત્યાં એમને આમાં ઉભા રહ્યા. એક ગોળી એમના લેંઘાને વિંધીને ગઈ પણ એમને વિંધીને ગઈ નહીં. અને પછી પેલા બે બાપના હરિભક્તો કે બાપુ ભાગો, આ નહીં છોડે, તમને ભાગવા માંડો, ટ્રક ઉભી છે, જડીને જતા રહો. ત્યારે આમણે પેલા ઇન્સ્પેક્ટરને સંબોધીને કહ્યું કે સાંભળ, હું નહીં ભાગું, તારે મારા ઉપર જેટલી ગોળીઓ ચલાવે એટલી ચલાવ, કારણ કે મને જેમણે કંઠી બાંધી છે અને જેમના કારણે મેં આ બંદૂક ફગાવી દીધી છે, જેમના કારણે મારું પરિવર્તન થયું છે, એ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર મને વિશ્વાસ છે કે મને મારશે તો એ મારશે, તારશે તો તે તારશે. તારી ગોળીનો માર્યો હું નહીં મારું, તારે જેટલી માર્યું એટલી માર. 11 ગોળી શાર્પ શૂટર, એક ગોળી પણ અને શોર્ટ ડિસ્ટન્સ પણ એક પણ ગોળી મને વાગી નહીં. આ પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાંભળતા જ ઇન્સ્પેક્ટર ગાંધી પેલાને કહ્યું કે હમણાં તું આ બંદૂક તારું મ્યાન કરી દે. શાર્પ શૂટરને કહ્યું, એની પાસે ગયા કે તમે પ્રમુખ સ્વામીને ક્યાં મળ્યા, કે એ મારા ઘરે આવ્યા હતા. પ્રમુખ સ્વામી તમને ઓળખે કે મારા ઘરે આવ્યા હતા, તો કે તમે આજે બદલાઈ ગયા છો, તમારું આવું પરિવર્તન થયું છે મને કલ્પના નહોતી. હવે હું તમને એક શરતે છોડું, તમે મને પ્રમુખ સ્વામી મહારાજ પાસે લઈ જાઓ અને તમે મને કંઠી બંધાવો અને મને સત્સંગી બનાવો તો હું તમને કાયમ માટે છોડી દઉં, કારણ કે તમારા જેવાનું કોઈ પરિવર્તન કરી શકે એને ભગવાન સિવાય બીજું કંઈ ન કહેવાય. એ વ્યક્તિનું નામ ઋષુભા વાળા અને ઇન્સ્પેક્ટર ગાંધી સત્સંગી થયા અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનભર ઋણી બની રહ્યા. આવા અનેક પરિવર્તનો કરનાર પ્રમુખ સ્વામી મહારાજને આપણે જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે, જેમણે જીવમાંથી શિવ બનાવ્યા, સામાન્ય સ્વભાવમાંથી બ્રહ્મરૂપની કક્ષા સુધી અનેકને